છેવાડે આવેલા નારગોલમાં પારસી પંચાયતનું મકાન 2-5 જાન્યુઆરી દરમિયાન ભાડે રાખીને સુરતના નગરસેવક સહિતના લોકો દ્વારા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાન્સ પાર્ટીમાં વોર્ડ નંબર 19ના નગરસેવક પિયુષ શિવશક્તિવાળા પણ ડાન્સ કરતા જોવા મળ્યા હતા, જેનો વિડીયો વાયરલ થયો હતો. આ અંગે ભાજપ શહેર પ્રમુખે જણાવ્યું હતું કે આગામી સમયમાં તેમની પાસેથી ખુલાસો માંગીને પગલા ભરવામાં આવશે. ગત 2 જાન્યુઆરી થી 5 જાન્યુઆરી સુધી નારગોલ ખાતે મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દારૂ પીવા સાથે દારૂના નશામાં ડાન્સ કરતો વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આ પાર્ટીમાં પિયુષભાઈના વેવાઈ સહિતના લોકો હોવાનું કહેવાઈ રહ્યું છે. 12 જણાના ગ્રુપમાં પુત્ર અને પિતા સાથે કાકા પણ દારૂના નશામાં હોવાનું સૂત્રો દ્વારા કહેવાઈ રહ્યું છે. આ પાર્ટીમાં જાહેરમાં ડાન્સ કરતા લોકોની સાથે પિયુષભાઈ જરીવાલા ઉર્ફે શિવ શક્તિવાળા પણ હતા. પિયુષભાઈ સુરતના વોર્ડ નંબર 19ના નગરસેવક છે અને 3 વાર નગરસેવક બન્યા છે. તો વિડીયો વાયરલ થયો છે નગરસેવકનો દાવો. બિલકુલ જ કે વિડીયો વાયરલ થયો છે, ખૂબ દુઃખદ ઘટના છે. ભારતીય જનતા પાર્ટીએ આના કારણે શરમજનક સ્થિતિમાં મુકાવવું પડે. કોઈ પણ વ્યક્તિ હોય એણે આ રીતની પ્રવૃત્તિથી દૂર રહેવું જોઈએ, અને તેમાં પણ નગરસેવક છે એણે પણ સમાજના નામે આવી કોઈ પ્રવૃત્તિમાં જોડાવવું ન જોઈએ, બલકે સમાજમાં આવા કોઈ પણ રીતિ રિવાજ હોય તેને સુધારવાનો આપણે પ્રયત્ન કરવો. ભાજપ દ્વારા કેવી પ્રકારની કાર્યવાહી કરવી? બિલકુલ ભાજપ દ્વારા એની પર કડક પગલાં ભરવામાં આવશે, અને જો કસૂરવાર ઠરશે, એમનું કહેવાનું એવું છે કે અમે દારૂ નથી પીધો, હા ઠીક છે હું પાર્ટીમાં હતો પણ દારૂ નથી પીધો, એવો એમનો ખુલાસો છે, પરંતુ સંશોધનને અંતે કદાચ એમને સસ્પેન્ડ કરવા પડે તો હું પાર્ટી કરશે. સુરત ભાજપ પ્રમુખ નીતિનભાઈ બજીયાવાલાએ જણાવ્યું હતું કે વાયરલ થયેલા વિડીયો અંગે મને જાણ થતાં જ મેં પિયુષભાઈને ફોન કરીને માહિતી મેળવી હતી. પિયુષભાઈ ખત્રી સમાજમાંથી આવે છે અને આ સમાજમાં પ્રસંગોપાત દારૂ પીવાનું ચલણ છે. જો કે રાજ્ય સરકાર દ્વારા નિયમો કડક બનાવ્યા બાદ વર્ષોથી દારૂનું દૂષણ ઓછું થયું છે. પિયુષભાઈ એક જવાબદાર નગરસેવક છે, તેમની પાસેથી આવી અપેક્ષા ન હોય, તેથી તેઓની પાસે જવાબ માંગ્યા ત્યારે તેમણે દારૂ ન પીધું હોવાનું કહ્યું હતું. જો કે આ બાબત શરમજનક હતી, તેમની પાસેથી ખુલાસો માંગી જે સામે આવશે તે પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. પિયુષભાઈ જેવા જવાબદાર નેતાઓએ આ પ્રકારની પાર્ટીમાં પણ સામેલ ન થવું જોઈએ. કેમેરામેન મુકેશ ગુરવ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.